રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે વેક્સિનેશનની સ્પીડ વધારી દેવામાં આવી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપવાનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે સામાજિક સંસ્થાઓના સહયોગ સાથે નિઃશુલ્ક વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે. એક જ સ્થળે અને એક જ દિવસે સૌથી વધુ વડીલોને વેક્સિન આપવાનો મેગા કેમ્પ આયોજિત કરાયો. મેગા વેક્સિન કેમ્પ શરૂ કરાયો છે અને આપણી સાથે વાતચીત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર છે. સર, કોરોનાના કેસો પણ વધી રહ્યા છે અને આપણે વેક્સિનેશનની સ્પીડ પણ વધારી છે, શું કહેશો? કોરોનાના કેસીસમાં ઓછા છે, થોડા વધ્યા છે, પરંતુ અમે કોન્ફિડન્ટ છીએ કે જેમ અગાઉ પણ આપણે જ્યારે જ્યારે કોરોના કેસીસમાં બઢોતરી આવી ત્યારે આપણે કંટ્રોલ કરી શક્યા છીએ, આવનારા અઠવાડિયા 10 દિવસમાં આપણે એને પણ કંટ્રોલ કરી લઈશું. પરંતુ કોવિડના કેસને અલ્ટિમેટલી હટાવવા માટે તો આપણા શસ્ત્ર છે, એ છે કોવિડ વેક્સિનેશન. શહેરની અંદર વેક્સિનેશન બહુ સારી રીતે ચાલી રહી છે. જ્યારથી જ 60 વર્ષના ઉપર લોકો માટે અને 45 થી 60 કોમોર્બિડિટી ધરાવતા લોકો માટે આ વેક્સિનેશન ખોલવામાં આવી ત્યારે રાજકોટમાં ઓન એન એવરેજ દરરોજ અમે 5000 જેટલા લોકોના રસીકરણ કરી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં આજે 45 જેટલા વેક્સિનેશન સેન્ટર્સ ચાલુ છે, જેમાં ખાનગી અને સરકારી બંને આવી જાય છે. સરકારીમાં કોઈ પણ જાય તો આ મફતમાં કરવામાં આવે છે. કોઈકની ઈચ્છા હોય કે પ્રાઇવેટમાં જાય, કે જેટલા પણ આપણા પીએમજે સાથે એસોસિએટેડ હોસ્પિટલ્સમાં જશે તો આ લોકોને માત્ર 250 રૂપિયામાં આ વેક્સિનેશન કરી દેવામાં આવે છે. 250 તો અપર લિમિટ છે, એના કરતાં વધારે કોઈ ચાર્જ કરી શકશે નહીં, જેમાં પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે. પણ આપણે આ જોઈ રહ્યા છીએ કે મેક્સિમમ લોકો સરકારી વેક્સિનેશન સેન્ટર્સમાં જ આવે છે. આ એક છે કે અમારા અહીંયા સરકારી વેક્સિનેશન સેન્ટર બહુ સારી રીતે ચાલે છે. વેસ્ટ ઝોનમાં અમે જોઈએ છીએ કે એક એક સેન્ટરમાં 250 જેટલા લોકો આવતા હતા અને ત્યાં હજી પોટેન્શિયલ છે, આપ જોઈ શકો અત્યારે બધા લોકો આવ્યા છે. તો આપણા દ્વારા અહીંયા પણ એક ગવર્મેન્ટ વેક્સિનેશન સેન્ટર જ ચાલુ કરવામાં આવ્યા છે આરએમસી દ્વારા.